તાજેતરમાં ડીસાના ધારાસભ્યના જન્મદિવસ પર દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। પોતાના જન્મદિવસની ઉજવણીમાં રાજકીય જસ ભલે ધારાસભ્યએ લીધો હોય, પરંતુ જસ હવે દાંતીવાડાના ડેમમાં આસપાસના ખેડૂતો માટે મુશ્કેલીઓ ઊભી કરી છે। દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવાનો ખોટો નિર્ણય હોવાનું ખુદ ભાજપના આગેવાનો સ્વીકારી રહ્યા છે। ભાજપના આગેવાનોનું કહેવું છે કે ખેડૂતો અને આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ગરમીના પ્રકોપ વચ્ચે હાલમાં પાણીના તળ ખૂબ ઊંડા જતા ખેડૂતોના ઉભા પાક પિયતના પાણી વગર બળી રહ્યા છે। જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મેરુજી ધુંકે બનાસ નદીમાં પાણી છોડવાના મામલે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીના પ્રકોપ વચ્ચે પીવાના પાણીના લોકો ફાંફા મારી રહ્યા છે। એવામાં દાંતીવાડા ડેમમાંથી પાણી બનાસ નદીમાં ખોટી રીતે વેડફાઈ જતા આસપાસના 80 જેટલા ગામડાઓમાં પીવાના પાણીમાં મુશ્કેલી ઊભી થઈ છે। તેમજ પાણીના તળ ઊંડા જતા હવે ખેતીલાયક પાણીની પણ ગંભીર સમસ્યા સર્જાઈ છે, ત્યારે રિપેરિંગના નામે પાણી છોડનાર ડેમમાં અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ પણ જિલ્લાના ભાજપ ઉપપ્રમુખ મેરુજી ધુંકે કરી હતી। આજે આ વર્ષમાં દાંતીવાડા ડેમ ખાતે પાણીનો સ્ટોરેજ હમણાં તાજેતરમાં જ જે ડેમમાં અને કેનાલમાં છોડી દેવામાં આવ્યું, જે 2015માં ફ્લડ આવ્યું હતું અને ડેમ ભરણ હતો, તો 2018માં દાંતીવાડા ડેમનો જે કેનાલનો ગેટ રિપેર કરવામાં આવ્યો હતો। અત્યારે 2017માં બહુ જબરજસ્ત ફ્લડ આવ્યું હતું અને એના પછી ગેટ રિપેર નહોતા। ગયા વર્ષમાં વરસાદ ઓછો થવાથી ડેમમાં પાણી આવ્યું નહોતું અને ડેમના જે અધિકારીઓની બિનઆવડતથી દર વર્ષે ગેટ રિપેરિંગના નામે જે પાણી વેડફી નાખવામાં આવે છે એના કારણે ડેમની આજુબાજુના લગભગ મારા અંદાજે 80-90 ગામ આજે પાણી વગરના થઈ ગયા છે, જે ખેતરોમાં અત્યારે એમનો પાક સુકાય છે। એટલે મારી સરકારશ્રીને અને ઉપરવાળાને વિનંતી છે કે એના ગેટ રિપેરિંગના નામે જે કોઈ અધિકારીઓ જે કરે છે એના ઉપર ધ્યાન રાખવું જોઈએ। મેં એ પણ જાણ્યું છે કે અત્યારે જે 87 ગામની દાંતીવાડામાંથી પાણી પીવાની જે યોજના છે એ યોજનાને પણ પાણી જે 100-100ની 3 મોટરો ચાલતી હતી એમાં 2 મોટરો બંધ થઈ ગઈ છે અને 1 મોટર ત્રાપા ઉપર નાખી અને 500 મીટર દૂર નાખી એને પાણી જે અત્યારે ગામડાઓમાં જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે, હમણાં તાજેતરમાં જ આપ જુઓ છો કે પેપરમાં આવ્યું હતું કે ગામડામાં પાણી, એ પાણી છે જ ને સ્ટોરેજમાં, એટલે પાણી આપવાનો પ્રશ્ન એટલે તકલીફ ગામડામાં એ માટે ઉપસ્થિત થાય છે। તો આવા અધિકારીઓના સામે ખરેખર પગલાં ભરવા જોઈએ અને સરકારે પણ આગોતરું આયોજન કરીને દાંતીવાડા ડેમમાં પાણી નાખીને દાંતીવાડામાંથી શીપોમાં લીપ કરીને અથવા કેનાલ કરીને 2 ડેમ ભરાય તો આ કાયમી માટેનો પ્રશ્ન સોલ્વ થાય એવું હું મારું વ્યક્તિગત માનવું છે। પાણી તો ડીસાના ધારાસભ્યના જન્મદિવસ ઉપર છોડવામાં આવ્યું હતું, એ છોડવામાં આવી હતી વાત સાચી છે, ધારાસભ્યશ્રીએ ત્યાં હતા, ફોટોગ્રાફ જોયા, પણ એ પાણી છોડવાથી ઠીક છે ડેમમાં છોડ્યું એટલે ખેડૂતોને થોડા ઘણો ફાયદો થાય, પણ જે મેઇન વસ્તુ ગેટ રિપેરિંગના બહાને નીચે તંત્રએ છોડે છે એટલે જે ઉનાળાના આકરા જે પરિસ્થિતિ તંગ હોય છે ત્યારે એ સંજોગોમાં 10-11 ફૂટ પાણી છોડી દીધું, એના કારણે કોઠાના બધા ગામડાનું પાણી જતું રહ્યું। એટલે ના પહેલી બાજુના ખેડૂતોને ફાયદો થાય કે ના આ બાજુના, 2 બાજુના ખેડૂતો અને આજે જે 87 ગામને પાણીની પીવાની જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે એ મુશ્કેલ ભરી પરિસ્થિતિ છે, એટલે તંત્રના અધિકારીઓની જે બિનઆવડતથી થયું છે ખરેખર એ ખોટું છે। ધારાસભ્યના જન્મદિવસના વધામણાના પ્રસંગે વાજતે ગાજતે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડી એક દિવસનો રાજકીય ઉત્સવ પરિણામ હવે ખેડૂતો ભોગવી રહ્યા છે। બનાસ નદીમાં પાણી છોડવાના લીધે હાલમાં 10-11 ફૂટ ભૂગર્ભના પાણીના તળ ઊંડા જતા ખેડૂતોને પિયતના પાણી વગર ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે। ગત પાલનપુર વિધાનસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ લાલજી પ્રજાપતિએ જણાવ્યું હતું કે ખેડૂતો અને આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવાના નિર્ણય લેવામાં આવ્યો છે, જેના લીધે પીવાના અને ખેતીના પાણી વગર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, જેની નોંધ સરકારે પણ લેવી જોઈએ। દાંતીવાડા ડેમમાંથી થોડાક સમય પહેલા જે રિઝર્વ પાણી હતું અને દરવાજા રિપેરિંગ કરવાના બાના સર
કે રિપેરિંગ કરવાના હેતુસર સરકારી અધિકારીઓએ અને બાકીના લોકોએ દબાણ કરીને જે નિર્ણય કર્યો અને પાણી વેડફાઈ ગયું હોય કે જેના કારણે થઈને પાલનપુર તાલુકાના કેટલાય ગામડાઓના કૂવાના પાણી, બોરના પાણી જતા રહ્યા છે, ખેતીમાં અત્યારે મૂંઝવણ અનુભવી રહ્યા છે. ખરેખર સરકારે આ નિર્ણય કરતાં પહેલાં ખેડૂતોને પણ વિશ્વાસમાં લેવા જોઈએ, આગેવાનોને પણ વિશ્વાસમાં લેવા જોઈએ. કારણ કે પાલનપુર તાલુકાનો 75% હિસ્સો એવો છે કે જે અત્યારે પાણી રહિત છે, ક્યાંય પાણી નથી. 700 થી 1000 ફૂટના બોર કરે છે, છતાં પાણી નથી. અને જ્યાં થોડું ઘણું હતું એ પાણી આ ડેમના લીધે હતું, તો ડેમનું પાણી જતું રહેવાથી 10-11 ફૂટ પાણી જતું રહ્યું. એના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે. ઉનાળો અત્યારે માથા ઉપર છે, જ્યારે ધોકધમથી 50 ડિગ્રી જેવી ગરમી પડે ત્યારે ખેડૂતનો પાક બચાવવો પણ મુશ્કેલ થઈ ગયો છે. તો સરકારે આ બાબતે ગંભીર થવું જોઈએ અને આવા નિર્ણયો ન કરવા જોઈએ, ખેડૂતોનું હિત પણ જોવું જોઈએ. પાણી તો ડીસાના ધારાસભ્ય જન્મદિવસની ઉજવણી પર છોડાયું છે, અધિકારીઓ છોડ્યું છે, એ એક જોગાનો જોગ હતો. બાકી સરકારી અધિકારીનો નિર્ણય હતો કે દરવાજા રિપેરિંગ કરવાના બાનાસર પાણી છોડ્યું છે.